हन्ताणम् ॐ ह्रीं नमो सिद्धाणम् ॐ ह्रीं नमो आयर्याणम् ॐ ह्रीं नमो उवध्यायाणम् ॐ ह्रीं नमो लोये सब्बसाहूणम् ॐ ह्रीं नमो अर्हन्ताणम् ॐ ह्रीं नमो सिद्धाणम् ॐ ह्रीं नमो आयर्याणम् ॐ ह्रीं नमो उवध्यायाणम् ॐ ह्रीं नमो लोये सब्बसाहूणम् ॐ ह्रीं नमो अर्हन्ताणम् ॐ ह्रीं नमो सिद्धाणम् ॐ ह्रीं नमो आयर्याणम् ॐ ह्रीं नमो उवध्यायाणम् ॐ ह्रीं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमोक्कारो सव्वपावपणासनो मङ्गलानं च सव्वेशिं पढमं हवइमङ्गलं पढमं हवइमङ्गलम् ॐ श्री जिनेश्वर भगवते नमः। ॐ श्री परम कृपालो देवाय नमः। ॐ श्री प्रत्यक्ष सद्गुरु देवाय नमः। आज हमारा अहोभाग्य है कि जैन श्वेतांबर तेरापंथ धर्म संघ के 11वें पूज्य आचार्य श्री महाशर्मन जी चतुर्विध संघ के साथ धर्मपुर तीर्थ की इस पावन धरा पर पधारे हैं। पूर्ण वितरागी सर्वज्ञ देव विश्ववत्सल भगवान महावीर स्वामी ना चरणों में वंदन। मारा परमात्मा स्वरूप प्रत्ये मने जागृत करी एमा स्थिर करियो एवा मारा गुरुदेव परम कृपालु श्रीमत् राजचंद्रित भगवान ना चरणों में वंदन। वितराग मार्गे निरंतर चालनार अने अनेक अनेक जीवों ने वितराग मार्गे चलावनार एवा पूज्य आचार्य श्री महाश्रमण जी चरणों में वंदन। साधु साध्वी गण ने मारा वंदन। आज आपनु अहोभाग्य छे के एक एवा संतनो योग थयो छे। गर्मीना दिवसों में वसंत आवी ज्ञाननी केवी प्रगाढ़ता छे भक्तिनी केवी प्रचुरता छे त्याग वैराग्यनी प्रधानता छे अने सेवा भावनो प्रवाह छे। एवा अनेक अनेक गुण संपन्न आचार्य श्रीनु ही पदार्पण थयुं वंदन करूं छे। आचार्य श्री बे सिद्धि हासिल करी छे। बे बे महापुरुषना सानिध्यमा रहीने आचार्य श्री तुलसी आचार्य महाप्रज्ञ जी गुरुमुखी बन्या अने बीजी सिद्धि अंतर्मुखी। એમની ગુરુ ભક્તિ એમનો ગુરુ વિનય ગુરુ સેવા આપણે ગઈકાલે જ વિડીયો જોઈ અને એમાં આચાર્ય તુલસી એમના વિશે બોલે છે ત્યારે એમના મુખના ભાવો કેવા છે અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ તો કહ્યું કે અમે આવો શિષ્ય પ્રાપ્ત કરીને એ મારો અહોભાગ્ય છે। ગુરુનો રાજીપો પ્રાપ્ત થયો
એટલે ગુરુમુખી બી છે ને અંતર્મુખી બી છે. હી ઇઝ અ ટ્રુ લીડર બીકોઝ હી હેઝ ધી આર્ટ ઓફ ફોર્મેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. ફોર્મેશન ઓફ ધ સંઘ ઇન સચ અ વે કે અનેક અનેક જીવોનું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય એવી વ્યવસ્થા. સો ફોર્મેશન અને ટ્રાન્સફોર્મેશન ઓફ હાર્ટ્સ. માત્ર વ્યવસ્થા તો કોઈ પણ કરી શકે, પણ પોતાની સાધનાની તાકાતથી જે દ્રષ્ટિ માત્રથી ટ્રાન્સફોર્મેશન લાવી શકે. અથાગ પદયાત્રી 50,000 કિલોમીટરથી 55 અથાગ પદયાત્રી. આજે બધા દોડતા હતા સવારના. નૈષ્ઠિક બ્રહ્મચારી, નિસ્પૃહ સંત, મહાન વિચારક, મૂર્તિ મંત ધર્મ, કારણ કે સદૈવ આત્મ સ્વરૂપ પ્રત્યે જાગૃત અને જૈન ધર્મની વિપુલ પ્રમાણમાં પ્રભાવના કરનાર એવા આચાર્ય શ્રી પધાર્યા છે. એમના પુણ્ય વૈભવ કે પ્રજ્ઞા વૈભવ તો પ્રગટ જ છે. આચાર્ય છે, ઉત્કૃષ્ટ વક્તા છે, તો એ પુણ્ય વૈભવ ને પ્રજ્ઞા વૈભવ તો પ્રગટ જ છે. પરંતુ એમનો પવિત્ર વૈભવ, પવિત્રતા વૈભવ, પહેલા તો અગવડ જેવો કોઈ શબ્દ જ એમના ડિક્શનરીમાં નથી. આચાર્ય તુલસીએ કહ્યું હતું, આચાર્ય તુલસીએ કહ્યું હતું કે જરાક સગવડ વગેરે જો તું લેશે, મેં ગઈકાલે આ જોઈ હતી વિડીયો, તો 3 કલાક ઊભા ઊભા ધ્યાન કરવાનું પ્રાયશ્ચિત આપીશ. હજી સુધી એક બી વખત પ્રાયશ્ચિત મળ્યું નથી. જગત અડે નહીં, જગત નડે નહીં. જગતમાં હોવા છતાં જગત અડે નહીં, જગત નડે નહીં. મનમાં કોઈના પ્રત્યે ધિક્કાર નથી, અંતરમાં અહંકાર નથી, આંખમાં વિકાર નથી, વચનમાં તિરસ્કાર નથી, વલણમાં નકાર નથી. વિદ્વાન છતાં વિનમ્ર, બેમાંથી એક જોવા મળે. પણ વિદ્વાન અને વિનમ્ર અને ત્રીજું વાત્સલ્ય મૂર્તિ. પ્રથમ મુલાકાતમાં જેઓ પોતાના બનાવી દે એવો પ્રેમ, મૈત્રી, વાત્સલ્ય. આમ તો મારે 3 વખત મળવાનું થયું છે. લેટ 70s ફૂલચંદ નિવાસ બિલ્ડિંગ ચોપાટી મુંબઈ, આચાર્ય તુલસી તે વખતે કોઈ મુનિ નથમલ હશે ખબર નહીં, 78-79 આસપાસ મુંબઈ મેં, પણ હશે જ આજુબાજુ હશે જ, કશે સેવા કરતા હશે આચાર્ય શ્રી. બીજી વખત પાલીમાં ચાતુર્માસ હતું ત્યારે ખલ્લાકો બેસવાનું થયું હતું. 1990 અને ત્રીજી વખત 2014 દિલ્હીમાં હિઝ હોલીનેસ દલાઈ લામા કોન્ફરન્સ, સર્વધર્મ કોન્ફરન્સ હતી, તેમાં હું આ બાજુ હતો, આચાર્ય શ્રી આ બાજુ હતા, અને સેમિનારની વચમાં 10 મિનિટની રિસેસ હતી. એટલે મેં કીધું આ રિસેસમાં હું કમાણી કરી લઉં, થોડો સંત સમાગમ પ્રાપ્ત કરી દઉં. તો એમની બાજુમાં જાઉં છું, હજી કંઈક પરિચય તો આપવાનો રહ્યો, કોઈ બી એકદમ બાજુમાં આવી જાય, સીધો મારો હાથ એમના હાથમાં લીધો, થઈ ગયું.
સત્પુરુષોની મુદ્રા હિલ સ્ટેશન જેવી હોય છે. ગરમીથી સંતપ્ત લોકો હિલ સ્ટેશન પર જાય, થોડો ઠંડકનો અનુભવ કરે, શિમલા જાય, મસૂરી જાય, નૈનીતાલ જાય, કોડાઈકનાલ જાય, ઊટી જાય, થોડું ગરમીના દિવસો હોવા છતાં ઠંડકનો અનુભવ કરે. આદિ વ્યાધિ ઉપાધિથી સંતપ્ત ભવ્ય જીવો સંત પુરુષોની માત્ર મુદ્રાના દર્શન કરે, એક ઉત્સમ ભાવની અનુભૂતિ કરે, જે આગળ વધતા વિતરાગ ભાવ બનશે, પણ ઉપસમ ભાવની અનુભૂતિ કરે. સત્પુરુષના વચનામૃત, સત્પુરુષની વાણી, એનું ગ્રહણ કે શ્રવણ થયે જાણે કોઈ ઓપ્ટિકલ સ્ટોરમાં પહોંચી ગયા હોય. ઓપ્ટિકલ સ્ટોરમાં ચશ્મા મળે, અહીંયા દ્રષ્ટિ મળે, ચખો દયાનંદ. સત્પુરુષની મુદ્રા સાતા આપે, સત્પુરુષની વાણી દ્રષ્ટિ આપે, સત્પુરુષનો સમાગમ એટલે તો હોસ્પિટલ, જ્યાં ખાલી ચેકઅપ ન થાય, ટ્રીટમેન્ટ પણ થાય, નિદાન બી થાય અને ચિકિત્સા બી થાય. આવા સત્પુરુષનો યોગ થાય, આત્મ પ્રભુ સાથેનો આપનો વાર્તાલાપ શરૂ થઈ જાય. આચાર્યશ્રીએ ભાવનો વ્યક્ત કરી કે થોડો સ્વાધ્યાય, હજી કહું છું, મારે સાંભળવું જ છે, મારે બોલવું નથી. શ્રીમદ રાજચંદ્રજીનું એક વચનામૃત ઉપર થોડો સમય, મર્યાદિત સમયમાં 1951નો આ બોધ વચન છે. છે તો ગુજરાતીમાં, હિન્દીમાં વાંચું, ગુજરાતીમાં, ગુજરાતી ઓમ. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવવું યોગ્ય નથી. દ્રશ્ય કો અદ્રશ્ય કિયા ઓર અદ્રશ્ય કો દ્રશ્ય કિયા, એસા જ્ઞાની પુરુષો કા આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણી સે કહા જા સકને યોગ્ય નહીં હૈ. જ્ઞાનીનું વચન એટલે જાણે અંતર્મુક્તાનું આમંત્રણ, અંતર્મુક્તાની આમંત્રણની પત્રિકા. જ્ઞાનીનું વચન મોહ નાશ, મોહનો ક્ષય, મોહ ક્ષય મોક્ષ, મોક્ષને કારણભૂત છે. અગ્નિનું જોર બધે ચાલે, કપડાને ટચ કરે, કપડાને બાલી નાખે, લાકડાને ટચ કરે, લાકડાને બાલી નાખે, અગ્નિ પાણીને ટચ કરે પોતે બળી જાય, એટલે કે ખલાસ થાય. મોહનું જોર બધે ચાલે, પણ જ્ઞાનીના વચન સામે ન ચાલે. આ વચનામૃત તો બહુ નાનું છે, કારણ કે સમય બી ઓછો છે, એટલે નાનું વચનામૃત લીધું, બહુ નાનું છે, પરંતુ અત્યંત મહિમાવંત છે, અનેક અનેક ભાવથી ભરેલું છે. અત્તરનું એક ટીપું હોય, પણ એમાં કેટલા બધા ફૂલોનો અર્ક હોય. એક ટીપું અત્તર લગાડવું, ટીપું બાટલી છાંટવાની ન હોય, એક બે ટીપા અને સુગંધ 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 રહે. લાંબા લાંબા પત્ર લખો અસર ન થાય, પણ ટેલિગ્રામમાં ખાલી હોય, કમ ઇમિડિયેટલી તમે તરત જ પહોંચો. આ નાનકડું વચન બહુ મહત્વનું, મહિમાવંત છે. વાત તો એમાં જ્ઞાનીની થઈ છે, જ્ઞાનીની દશાની વાત થઈ છે, પણ જ્ઞાની દશા સાથે સાધન દશાનો પણ એમાં સંકેત છે. જ્ઞાનીની કેવી દશા છે અને સાધકે શું સાધના કરવાની છે, એ બંને વાત આ નાનકડા વચનામૃતમાં આવે છે.
जो आ वचनों यथार्थ विचार था, यथा योग्य विचार चिंतन मनन निधिध्यासन थाय, एम्ब्रॉयडरी जेम जीवन में वणाई जाए तो अवश्य ये आपनी दशा में पलटो, रूपांतरण, ट्रांसफॉर्मेशन लावी सके। तो मुख्य बे वात अहीं करी छे, शू ज्ञानीए कर्यु अने साधके शू करवानु, बे चीज, दृश्य ने अदृश्य करवानु, अदृश्य ने दृश्य करवानु, बस आटली ज वात छे। पहली वात दृश्य ने अदृश्य करवू, आ कई जादू नो खेल बतावे छे, दृश्य को अदृश्य बनानो नहीं, दृश्य ने अदृश्य करवू एटले जे देखाय छे, जे इंद्रिय गोचर छे एवा पौद्गलिक पदार्थों माथी आसक्ति खेंची लेवी। बे शब्द छे, जगत अने संसार, व्यवहार में पर्यायवाची छे, जगत एटले संसार, संसार एटले जगत, अध्यात्ममां जगत अलग, संसार अलग। एटले तो अपनी बार भावना में बे भावना छे, त्रीजी संसार भावना, दसमी लोक स्वरूप भावना। जगत एटले लोक, छ द्रव्यना समूह रूप लोक जगत, संसार एटले मोह नो विकल्प, आत्मानु विकारी परिणमन। कोई के जगत ब्रह्मा जीए बनाव्यु छे, कोई के जगत स्वयंभू छे, जे होय ते। संसार कोने बनाव्यु छे? उपजे, श्रीमद जी नुं ज वचन छे, उपजे मोह विकल्पति समस्त आ संसार, मोह विकल्पती संसार उत्पन्न थाय छे। आपने लोक में छे, पण आपना मां संसार छे, आ फरक छे। पौद्गलिक पदार्थों जे देखाय छे स्क्रीन जेवा छे, अने मोहना विकल्पोथी आपने फिल्म प्रोजेक्ट करीए छे, अने पछी स्क्रीन देखातु नथी, फिल्म देखाय छे, अने ए फिल्म में रागात्मक द्वेषात्मक बुद्धि करी अने जीव बंधाय छे। आपनुं ज्ञान एक तो अपूर्ण अने अशुद्ध, न सम्यक छे न पूर्ण छे। एटले ज्ञान प्रयोजन अनुसार, रुचि अनुसार, मान्यता अनुसार जगत नो रजिस्टर करे छे। जगत जेम छे तेम जानो तो वैराग्य ज उत्पन्न थाय। पण आ मोहना दृष्टि थी जो जगत ने जुओ तो रागात्मक द्वेषात्मक भाव थाय छे। ज्ञान तेज चीज रजिस्टर करे छे, आपनी गली में, आपना मोहल्ला में पोस्ट बॉक्स क्या छे ए आपने खबर न हो, क्या सुधी, ज्यां सुधी आपने कोई लेटर पोस्ट करवानु न आ, ए प्रयोजन आव्यो तो तरत खबर पड़से के अहींया छे। एटले दररोज ए देखातुं तुं, पण ज्ञान रजिस्टर नहोतुं करतुं। आपने खबर छे ने, संवत्सरीनुं प्रतिक्रमण करीने पाछा घरे जता होईए त्यारे रस्तामां खाली खावा पीवानी दुकानो ज देखाय, आपने लागे आ रेस्टोरंट क्यारे बनी, आ पिझ्झा हट क्यारे आव्यो, त्यारे कपड़ानी दुकान नहीं देखाय, दागीनानी दुकान नहीं देखाय, खाली खावा पीवानी दुकान देखाय, અને પછી પારનું કરીને એ જ રસ્તા પરથી નેક્સ્ટ ડે આવે તો ખાવા પીવાની દુકાન ન દેખાય। જ્ઞાનને જે પ્રયોજન છે, જે રુચિ છે એ દેખાય। પુરુષને સ્ત્રી જો કોઈ મોલમાં જાય અને એનું બાળક, તો પુરુષને અમુક દુકાન જ રજીસ્ટર થાય, બહેનોને એવી જ દુકાનો રજીસ્ટર થાય, છોકરાઓને એ જ રજીસ્ટર થાય। અરે એક દાગીનો હોય તો પણ પુરુષ એને કેટલા તોલું સોનું છે એમ જુએ, અને બહેનો એનો આકાર જુએ, ડિઝાઇન જુએ, જેની જેવી રુચિ
જેવી માન્યતા, જેવો પ્રયોજન, એ પ્રકારે જ એ જગતને જુએ. આ એ પ્રકારે જગતને જોવું એ છે સંસાર. એટલે જગત એક વાસ્તવિકતા છે અને સંસાર એ તારી કલ્પના છે. જગત વાસ્તવિકતા છે, તું ધ્યાનસ્થ હોય કે વાસનાગ્રસ્ત હોય, તું જાગ્રત હોય કે સૂઈ ગયો હોય, જગત રહેવાનું. તું જીવતો હોય કે મરી ગયો, જગત તો ચાલવાનું. પરંતુ આ સંસાર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, ઉપાય અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એટલું સુંદર સૂત્ર આપ્યું છે. એક જ જગત છતાં સંસાર અનેક. આ જગ્યા એક જ છે, અહીંયા સંસાર કેટલા છે? હજારો. જગત એક, સ્પેસ એક, પણ બધાના મનમાં જુદી 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 ફિલ્મ ચાલે છે. એટલે જગત એક, સંસાર અનેક. કોઈના માટે એ જ ઘટના ખેલ છે, તો કોઈના માટે એ જ ઘટના ખલેલ છે. કારણ કે આની રુચિ, માન્યતા, પ્રયોજન અલગ અલગ છે. તેથી જ્ઞાનીઓ ચેતવે છે કે મન જે દેખાડે છે એ તમે જુઓ છો, હજી વાસ્તવિકતાને જોતા નથી. તુલસીદાસજીને દોરડું દેખાયું, હતો સર્પ, પણ તુલસીદાસજીને એ તે વખતે રાગ ભાવમાં હતા, એટલે રાગ ભાવના કારણે સર્પ લટકતું હતું, એને દોરડું જોવે છે. એક કપલ ગયું વારાણસી, બનારસ ગયું, અને બનારસ જાય તો સવારના ધર્મારાધન કંઈક કર્યું, પછી કંઈક હવે ફરવા જઈએ, શોપિંગ કરવા જઈએ. અને બેને એક બોર્ડ વાંચ્યું, કોટનની સાડી 10 રૂપિયા, સિલ્કની સાડી 20 રૂપિયા. એટલી બેન ખુશ થઈ ગઈ, 20 રૂપિયામાં સિલ્કની સાડી, કે આખી જ્ઞાતિ માટે શોપિંગ કરી લો. પછી એનો પતિ કહે છે કે જો આ ઇસ્ત્રીવાલાની દુકાન છે, કોટનની સાડીને ઇસ્ત્રી કરવાના 10 રૂપિયા અને સિલ્કની સાડી ઇસ્ત્રી કરવાના 20. મન જે દેખાડે ને તે જ દેખાય છે. એટલે જ કીધું જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. મુલ્લા નસરુદ્દીન ગયા એકવાર એક સાયકિયાટ્રિસ્ટ પાસે, કે મને બહુ ભય રહે છે. કે શેનો ભય રહે છે? તો કે ખબર નથી પડતી, પણ બહુ ભય રહે છે. પણ કે નહીં શેનો ભય, તો ટ્રીટ કેવી રીતે કરવું? એટલે ડૉક્ટરે એક બ્લોટિંગ પેપર કાઢ્યું, એનામાં થોડી ઇંક ઢોલી, તો ઇંક બધી ફેલાય. પછી એ બ્લોટિંગ પેપર બતાવીને ડૉક્ટરે મુલ્લાને પૂછ્યું કે તને આમાં શું દેખાય છે? ઇંક હેડ સ્પ્રેડ. તો કે શું દેખાય છે? તો કે મને કોઈ સ્ત્રી હાથમાં દંડો લઈને એને પતિને મારવા જતી હોય ને એવું દેખાય છે. કોઈને એ ચિત્રમાં કૃષ્ણ ભગવાન મુરલી સાથે દેખાય, પણ આને આ દેખાયું. કારણ કે જે તમારા સબકોન્શિયસમાં હોય એ તમને દેખાય છે. એટલે તમે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરી, પ્રિય અપ્રિય ભેદ કરી, રાગ દ્વેષના વિકારી ભાવ ઉત્પન્ન કરી અને વિભાવમાં સરકી જઈએ છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે આ કેવો ખેલ છે, તું જ પ્રક્ષેપણ કરે છે અને પછી એનાથી તું અટ્રેક્ટ થાય છે, તું જ સ્ક્રીન ઉપર પ્રોજેક્ટ કરે છે અને પછી જોઈને તું જ અટ્રેક્ટ થાય છે. બેનો કેક બનાવે ને એવી રીતે બહુ સારું ડેકોરેશન કરે, ડેકોરેશન કરે અને પછી એ ડેકોરેશન જોઈ અને એની મુખમાં રસધાર પ્રગટે. તું જ ડેકોરેટ કરે છે તારી માન્યતાથી અને તું જ પ્રક્ષેપણ કરીને તું જ પાછો અટ્રેક્ટ થાય છે. એક ભાઈ ટ્રેનમાં જતા હતા, થોડું એની પાસે જોખમ હતું, ઝવેરાત હતું, એટલે બેગ પકડીને જ બેઠા હતા. સામે એક ભાઈ હતા, ક્વાઇટ સજ્જન લાગતા હતા, હા, મનોજભાઈ જેવા એકદમ આમ સજ્જન માણસ લાગતા, એટલે આમ સ્માઇલ આપ્યા કરે, કે ને આ માણસ સારો લાગે છે. પછી એને ટોયલેટ જવાનું શંકા જાગી, પણ એ કહે કે હવે બેગ લઈને કેવી રીતે જાઓ? પણ પેલા ભાઈ સજ્જન લાગે છે, એટલે એ કીધું તમે મારી બેગ સંભાળશો? હા ચોક્કસ. બેગ આપી,
અને ટોયલેટ ગયા, પાછા આવ્યા, પેલા ભાઈ છું તો કે આટલા સારા ભા માણસ હતા અને ભાગી ગયા, પણ સારું તે માન્યું હતું, પેલા એ તો કન્ફર્મ કર્યું નતું કે હું સારો માણસ છું, એને તો કન્ફર્મ કર્યું નતું. એટલે કેવો ખેલ થાય છે જુઓ, કે તું જ ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે, તું જ એક્સપેક્ટેશન્સ બાંધે, પછી એક્સપેક્ટેશન ફૂલફિલ ન થાય, પછી પાછો દુઃખી થાય, પછી સ્મશાન વૈરાગ્ય જાગે, પછી પાછું કોઈક પુણ્યનો ઉદય આવે, પાછું તારું ઈચ્છિત થાય, પાછો તને સંસારમાં મોહ થાય, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. એટલે કેટલી સુંદર વાત આ નરસિંહ મહેતાએ કરી, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગીને જોઉં તો મને સ્ક્રીન જ દેખાય છે, મને ફિલ્મ દેખાતી જ નથી, અટપટા ભોગ ભાસે ઊંઘમાં. અને એટલે જ આપણા શાસ્ત્રમાં મુનિની વ્યાખ્યા એક શબ્દથી કરી છે, અસુત્તા મુનિ, સુતા અમુનિ. જે જાગેલો છે, આ સ્વપ્ન અવસ્થામાં જે નથી, જે જાગ્યો છે એ મુનિ, અને જે મોહ નિદ્રામાં સૂતો છે. મહાવીર તુમારે ચરણો મે શ્રદ્ધા કે કુસુમ ચઢાએ હમ ઊંચે આદર્શોં કો અપના જીવન કી જ્યોતિ જગાએ હમ મહાવીર તુમ્હારે ચરણોં મેં શ્રદ્ધા કે કુસુમ ચઢાએ હમ તપ સંયમમય શુભ સાધન સે આરાધ્ય ચરણ આરાધન સે બન મો વિકારો છે સહસા અબ આત્મ વિજય કર પાએ હમ મહાવીર તુમારે ચરણો મેં શ્રદ્ધા કે કુસુમ ચઢાએ હમ દૃઢ નિષ્ઠા નિયમ નિભાને મે હો પ્રાણ બલિ પ્રણ પાને મજબૂત મનોબલ હો એસા કાયરતા કભી ન લાએ હમ મહાવીર તુમ્હારે ચરણો શ્રદ્ધા કે કુસુમ ચઢાએ હમ યશ લોલુપતા પદ લોલુપતા ન સતાએ કભી વિકાર વ્યથા નિષ્કામ સ્વપર કલ્યાણ કામ જીવન અર્પણ કર પાએ હમ
शरीर तुम्हारे चरणों में श्रद्धा के गुरुदेव शरण में लीन रहे निर्भीक धर्म की बाट बहें अविचल दिल सत्य अहिंसा का दुनिया को सुपथ दिखाए हम महावीर तुम्हारे चरणों में श्रद्धा के कुसुम चढ़ाए हम प्राणी प्राणी सह मैत्री हो ईर्ष्या मत्सर अभिमानन हो कहनी करनी एक सार बना तुलसी तेरा पथ पाए हम महावीर तुम्हारे चरणों में श्रद्धा के कुसुम चढ़ ऊंचे आदर्शों को अपना जीवन की ज्योति जगाए हम महावीर तुम्हारे चरणों में श्रद्धा के कुसुम चढ़ाए पन्नगे च सुरेंद्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्री वीरस्वामिने नमः। आरहत वाङ्मय में कहा गया है धम्मो मंगल मुक्तिर्थम् अहिंसा संजमो तवो देवावि तं नमं संति जस धम्मे सया मनो। जैन आगम दसवें आलियम के प्रथम अध्ययन का यह प्रथम श्लोक है और इसमें धर्म की व्याख्या की गई है और ऐसा लगता है कि एक श्लोक में धर्म का सार भर दिया गया है और एक श्लोक में भी एक चरण में ही बहुत कुछ धर्म का सार मानो भर दिया गया है। शास्त्रकार ने कहा धम्मो मंगल मुक्तिर्थम्। हमारी दुनिया में मंगल की कामना की जाती है, आदमी स्वयं का भी मंगल चाहता है और दूसरों के प्रति भी
मंगल कामना अभिव्यक्त करता है और मंगल की चाह को पूरा करने के लिए वह प्रयास भी करता है। आदमी शुभ कार्य के लिए, उसका शुभारंभ करने के लिए शुभ मुहूर्त देखता है, दिखवाता है कि अच्छे मुहूर्त में कहीं प्रवेश करें, कोई कार्य का प्रारंभ करें। पदार्थों में भी प्रवेश आदि के मौके पर गुड़, चमलेड़ी आदि का सेवन किया जा सकता है। ये मंगल के संदर्भ में मानो प्रयास है, परंतु लगता है ये बहुत छोटे प्रयास हैं। शास्त्रकार ने उत्कृष्ट की बात बताई कि सबसे बड़ा मंगल, उत्कृष्ट मंगल क्या है, वह है धम्मो। धर्म उत्कृष्ट मंगल है, धर्म से बड़ा दुनिया में और कोई मंगल नहीं है। तो प्रश्न होता है कि मंगल कौन सा धर्म है? जैन धर्म मंगल है या बौद्ध है, एक सनातन है, एक इस्लाम है, एक ईसाई है, एक सिख, कौन सा धर्म मंगल है? शास्त्रकार ने किसी इस प्रकार के धर्म का नामोल्लेख भी नहीं किया। ये आमनाय संप्रदाय परंपराएं हैं, इनमें बड़ा सार हो सकता है, पर धर्म क्या है? शास्त्रकार ने श्लोक के दूसरे चरण में धर्म क्या है मानो यह बता दिया। तीन शब्दों में बताया, अहिंसा संयमो तवो। अहिंसा धर्म है, संयम धर्म है और तप धर्म है। जिसका मन सदा इस धर्म में रमा रहता है उसे देव भी नमस्कार करते हैं। हमारी दुनिया में देव पूजा भी चलती है, उसमें कोई अपनी अपनी विचारधारा है, कोई देव जगत की आसाधना भी नहीं होनी चाहिए, देवों की पूजा की जाती है। मैं तात्विक दृष्टि से बताऊं, देव भी चार गतियां बताई गई हैं, नरक गति, त्रियंच गति, मनुष्य गति, देव गति। देव गति भी गति है, और जितने हम समनस्क मनुष्य हैं उनसे कहीं बहुत ज्यादा देव होते हैं। मनुष्य तो थोड़े हैं, देव ज्यादा होते हैं। स्वर्ग में रहने वाले देव, वैसे नीचे भी देवों का निवास स्थान है, तो देवों को मनुष्य पूजते हैं। और तात्विक दृष्टि से देवों की आसाधना न हो कि देव चौथे गुणस्थान से आगे नहीं बढ़ सकते। 14 गुणस्थानों में देव चौथे गुणस्थान से आगे नहीं जा सकते, परंतु मनुष्य तो ठेठ 14वें गुणस्थान तक जा सकता है। मनुष्य साधु बन सकता है, आसातना न हो देव साधुपन नहीं ले सकते, नहीं लेते हैं, यह मान्यता परंपरा है। तो देवों के लिए साधु पूजनीय होते हैं, पर साधु के लिए देव सिद्धांततः पूजनीय नहीं होते हैं, क्योंकि वो अध्यात्म की साधना की ऊंचाई जो साधु में आ सकती है, साधु जिस साधना को कर सकता है और साधना करते करते केवल ज्ञान को भी प्राप्त कर सकता है, आसाधना न हो देवता केवल ज्ञान को प्राप्त नहीं कर सकते। तो देव भी उस मनुष्य को नमस्कार करते हैं जिस मनुष्य का मन धर्म में रमा रहता है। अब धर्म कौन सा? वो अहिंसा, संयम और तप। अहिंसा धर्म है, अहिंसा बहुत बड़ा धर्म है। अहिंसा, दया, करुणा हमारे धर्म संघ के प्रथम आचार्य, आद्य आचार्य भिक्षु स्वामी का पद्य है उनके साहित्य का, जीव जीवे ते दया नहीं, मरे हो ते तो हिंसा मत जान, मारण वाला ने हिंसा कही, नहीं मारे हो ते दया गुण खान। कि अहिंसा या दया है, जीव अपने आयुष्य के बल से जी रहा है
वो हमारी कोई दया नहीं है। कोई अपने आयुष्य का क्षय होने से, पूर्ण होने से कोई मृत्यु को प्राप्त हो जाए, उस हिंसा के हम भागीदार नहीं हैं। परंतु कोई हिंसा करे, मारे, तो वो हिंसा का भागीदार है। मन में यह संकल्प, मैं किसी को नहीं मारूंगा, सबको अभय दान है। दुनिया में बहुत प्रकार के दान हैं, अन्न दान, औषध दान, और भी दान। शास्त्र में कहा गया, दानान सेठम अभयपयानम, कि सबसे बड़ा दान है वह अभय दान है। सबको अपनी ओर से अभय दे देना, कि मुझे छह काय के जीवों को मारने का त्याग है। इसलिए साधु सद जीव निकाय का त्राता प्रतिपालक, कि मेरी ओर से किसी जीव की हिंसा न करूं। यह सामान्य रूप है ना, यूं तो अपवाद साधु से भी कोई हिंसा हो जाती है, हो सकती है, पर साधु के यूं हिंसा के रूप में छह काय के जीवों की हिंसा का परित्याग होता है। प्रथम महाव्रत, सर्व प्राणातिपात बिरमण, इसमें सब जीवों की हिंसा, वो सलक्ष्य हिंसा का परित्याग हो जाता है। और ये हिंसा अहिंसा हमारे भीतर में है। दुनिया में युद्ध होता है, समरांगण में तो युद्ध बाद में शुरू होता है, पहले आदमी के दिमाग में युद्ध शुरू होता है। पहले दिमाग में, भावों में युद्ध का भाव आएगा, बाद में वो समरांगण में रूप लेगा। तो वृत्ति प्रवृत्ति, हिंसा की प्रवृत्ति है वो तो स्थूल है, मूलतः तो वृत्ति है कि हमारे भीतर में हिंसा की वृत्ति है या नहीं। आया चैव अहिंसा, आया हिंसत्ति निच्छ ओ एसे, जो हो इ अपमत्तो अहिंस ओ हिंस ओ इयरो, कि आत्मा ही अहिंसा है और आत्मा ही हिंसा है। जो अप्रमत्त है, अपने आप में स्थित है, अप्रमत्त है वह अहिंसक है, जो प्रमत्त है वह हिंसक है। एक साधु, वीतराग साधु चल रहा है, चलते चलते कोई योग संयोग आकस्मिक रूप में कोई छोटा सा जीव साधु के पैर के नीचे आ गया और मर गया। अब यहां सिद्धांत कहता है, जीव तो मर गया पर वो वीतराग साधु है, उसको हिंसा का पाप नहीं लगेगा, वो हिंसा का पाप का भागीदार नहीं होगा। क्यों? उसके भीतर में अहिंसा है, भावों में अहिंसा है, इसलिए बाहर में हिंसा हो भी गई तो वह साधु हिंसा के पाप का भागी नहीं होगा। और एक साधु प्रमादी है, चल रहा है, कोई जीव नहीं भी मरा तो भी प्रमाद के कारण वो साधु पाप का भागीदार हो जाएगा। तो हिंसा और अहिंसा मूलतः हमारे भीतर में होते हैं। तो हमारे भीतर में वो अहिंसा की चेतना, आय तुले पयासु, प्राणियों को अपने समान समझो, मुझे दुख अप्रिय है और सुख प्रिय है, तो औरों को भी दुख अप्रिय सुख प्रिय है, तो मैं अपनी ओर से किसी को चला करके दुख क्यों दूं? मैं दुख देने का प्रयास न करूं। सब भूयप भूयस्य सम्मम भूयाई पासो पिहिया सवस्य दंतस्य पावम कम्मम न बंधई, शास्त्र में कहा गया। तो सब प्राणियों को आत्मभूत अपने समान समझता है, सम्यक दृष्टि से प्राणियों को देखता है। और आश्रव जिसके निरुद्ध हो गए हैं, दांत है, उसके पाप कर्म का बंध नहीं होता। तो ये जो आश्रव हैं, मिथ्यात्व, अव्रत, प्रमाद, कषाय, योग, ये आश्रव कितने निरुद्ध, क्षायिक सम्यक्त्व है, बहुत ही बड़ी बात है। क्षायिक सम्यक्त्व की प्राप्ति हो जाए, अब सम्यक्त्व, अब क्षायिक तो बहुत ऊंची बात है, क्षयोपशम सम्यक्त्व भी सुरक्षित रह जाए तो भी एक अच्छी उपलब्धि है। सम्यक्त्व के लिए तीन बातों पर हम प्रयास रखें। पहली बात है कि तमेव सत्यम ऋणी संकम जम जिणी हिम पवे इयम,
कि वही सत्य है जो जिनेश्वर वीतराग सर्वज्ञ भगवान ने जो प्रवेदित किया है वह निस्संक रूप में सत्य, जो भी दुनिया में फैक्ट है सत्य है उसको मेरा समर्थन है, उसको मैं मानता हूँ। तो पहली बात है, हम स्थूल भाषा में कह दें, जो जिनेश्वर भगवान ने प्रवेदित किया है वह सत्य ही है, वह निस्संक सत्य है। एक तो यह आस्था मन में रहे तो सम्यक्त्व की पुष्टि हो सकती है। दूसरी बात है कषाय मंदता, क्रोध मान माया लोभ ये हमारे पतले रहें, ये शांत रहें उपशांत रहें, ये प्रयास रखें तो अनंतानुबंधी कषाय क्षीण हो जाएगा, इधर मोह दर्शनीय दर्शन मोह क्षीण हो जाएगा तो कषायिक सम्यक्त्व की प्राप्ति है। तो अनंतानुबंधी कषाय क्षीण हो जाए, मेरा कषाय मंद रहे, मैं कषाय की दिशा में आगे बढ़ूं, यह हमारी साधना चले। कषाय प्रतनुकरण पयणु कोह मान माया लोभ, ये क्रोध मान माया लोभ प्रतनु हो, कषाय मंदता की साधना सम्यक्त्व को पुष्ट बना सकती है। तीसरी बात है तत्व बोध, तत्व को समझने का प्रयास, उसमें दुराग्रह नहीं करना, फालतू आग्रह नहीं, जो तथ्य है उसको पकड़ने की ग्रहण करने की चेष्टा करना कि तत्व है क्या, मैं यथार्थ को समझने की चेष्टा करूं सही क्या है, वह आग्रह कर लेंगे मेरी यह मान्यता है मेरी यह मान्यता, तो मान्यता में दुराग्रह हो गया तो कई बार हम नए आलोक से वंचित रह सकते हैं। तो अनाग्रह भाव से तत्व बोध करना, ये तीन चीजें कि यथार्थ के प्रति श्रद्धा, कषाय मंदता की साधना और तत्व बोध का अनाग्रह भाव से प्रयास, इन तीन चीजों से हम अपने सम्यक्त्व को निर्मल बनाने में आशा है सफलता को प्राप्त कर सकते हैं। तो दृष्टिकोण सम्यक हो जाए, मूल तत्व दृष्टिकोण है, हमारे परम पूज्य दयाचार्य प्रवर की एक वो आराधना के रूप में ग्रंथ है उसमें कहा गया है, जे समय की तीण में चारित्र निकिरिया रे बार अनंत करी पीण का जन सरिया रे भाव भाव समकित चारित्र दोनों गुण पाया रे वेदन समपण सया लाभ सवाया रे भाव भावना। सम्यक्त्व नहीं आती है, दृष्टिकोण ठीक न बने तो ऊपरी तौर पर चारित्र की क्रिया को पाल भी लें, साधुपना ऊपरी तौर पर पाल लें, अभव्य जीव होता है वो भी ऊपरी तौर पर साधुपना ले सकता है, हालांकि इतनी साधना कर लेता है कि मृत्यु के बाद नव ग्रीवयक तक वहां जाकर पैदा हो सकता है परंतु वो मोक्ष में कभी नहीं जा पाता क्योंकि सम्यक्त्व नहीं आता। तो सम्यक्त्व के बिना ऊपरी तौर पर आचार को पाल भी ले तो ज्यादा लाभ नहीं, सम्यक्त्व युक्त चारित्र हो, सम्यक्त्व सहित चारित्र हो तो बेड़ा पार हमारा हो सकता है। तो ये सम्यक्त्व और चारित्र दोनों का योग हो, तो जो अहिंसा की बात, तो संयम इंद्रियों का मन वचन काय का संयम हो, और तपस्या जितनी हो सके, तपस्या के बारह प्रकार हैं, जितना हो सके अनाहार की भी तपस्या, उपवास वेला आदि, इधर स्वाध्याय ध्यान आदि आदि कुल बारह प्रकार हैं, इनकी जितनी आराधना करें तो हम उस मोक्ष की दिशा में आगे बढ़ सकते हैं। तो अहिंसा संयम और तप यह बस धर्म है, हम इसकी आराधना करें यह काम्य है। परम पूज्य आचार्य तुलसी, परम पूज्य आचार्य महाप्रज्ञ जी, ये जो अनुव्रत का काम, प्रेक्षा ध्यान ये चीजें चलाई, आचार्य श्री तुलसी के समय में ये हमारे यहाँ प्रेक्षा ध्यान शुरू हुआ, और ध्यान कितने कितने शिविर जैन विश्व भारती लाडनों में शिविर
यदा कदा लगते हैं, हमारे पास भी कभी कभी लगते हैं। तो ये शिविर है, ये सब कि हम अध्यात्म की साधना कर सकें, भीतर की ओर जा सकें, बाहर से भीतर की ओर आ सकें। तो यह सारी अध्यात्म की साधना, संवर की, तप निर्जरा की साधना है। सारी साधना का मूल तत्व है हमारी आत्मा मोक्ष की दिशा में, तो हमेशा के लिए शाश्वत स्थान है, उस दिशा में आगे बढ़ सके, ऐसा हम प्रयास करते रहें। तो आज यहाँ आना हुआ, श्री राकेश भाई जी से भी मिलना हुआ, पहले जैसा का दिल्ली में सन 2014 में, और आज यहाँ आना हुआ। और यह धर्मपुर की बात आई तो मैंने कहा भी ठीक है, थोड़ा समय है भी, थोड़ा चलें, वहाँ भी हमें चलना चाहिए। तो हमारे संत साध्वी, हमारे साध्वी प्रमुखा जी भी हैं, साध्वी वरिया आदि साध्वियाँ हैं, हमारे मुख्य मुनि आदि संत भी हैं। तो हमने कहा भी ठीक है, चक्कर ठीक, कोई खास बात नहीं, हमने चलना, हम तो चलते ही रहते हैं, थोड़ा और चल लो, और वहाँ भी हमें जाना चाहिए। तो एक तो श्रीमद राजचंद्र मिशन धर्मपुर में आना हुआ, और यहाँ जहाँ साधना चले, अध्यात्म की आराधना चले, वो खास बात है। इस निमित्त है, स्थान की अनुकूलता निमित्त बन सकती है, मूल तत्व तो अध्यात्म की साधना। यों तो आदमी कहीं भी साधना कर ले, परंतु साधना की प्रारंभिक भूमिकाओं में स्थान आदि की अनुकूलता हो तो और उसमें सहायकता हो सकती है। इसलिए द्रव्य क्षेत्र काल भाव इनका अपना अपना महत्व होता है। तो यहाँ आए हैं और यहाँ खूब अच्छा अध्यात्म का विकास होता रहे। श्री राकेश भाई भी खूब अध्यात्म के प्रचार प्रसार में, उन्नयन में अपनी शक्ति का नियोजन करते रहें, और हम सभी जैन शासन से जुड़े हुए, मूल तो अध्यात्म है, अध्यात्म का जितना स्वयं अपने आप में आत्मसात कर सकें, दूसरों को जितना कुछ बता सकें, दे सकें, दूसरों के कल्याण में हम सहयोगी बन सकें, यह अपने आप में एक अच्छी बात हो सकती है। तो श्रीमद् राजचंद्र, राजचंद्र का नाम भी जहाँ एक तत्व चिंतक कह दें, अध्यात्म साधक कह दें, क्यों तो अध्यात्म की साधना है, जहाँ शुद्ध साधना है वहाँ पंथ गौण है, मत गौण है, वहाँ केवल अध्यात्म की बात है। कि जहाँ सच्चाई है अध्यात्म कहीं से भी मिले, जहाँ सच्चाई अच्छाई अध्यात्म मिलता हो, वहाँ पंथ मत ये सब छोटी गौण बातें हैं, मूल तत्व अध्यात्म है, वो जहाँ मिले वहाँ से ग्रहण करने का आदमी को प्रयास करना चाहिए। तो हम सभी अध्यात्म की साधना में आगे बढ़ते रहें, अच्छा कार्य करते रहें, यह काम्य है। दानान सेठम अभयपयाणम सच्चे सुया अणवज्जं वयन्ति तवे सुया उत्तम बंभचेरम लोगुत्तमे समन।